સમાધિ અવસ્થામાં બેસેલા સાધકના શરીરમાં આવેલા મૂલાધાર ચક્રને જાગૃત કરતો પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાને પ્રસન્ન કર્યા બરાબર છે. તેવી જ રીતે સંસારી જીવનમાં પણ કાર્યની શરૂઆતમાં શ્રીજીના પૂજનથી કરવામાં આવે છે. એવા ચમત્કારી ગણપતિ બાપા નવસારીના ગણેશવર સિસોદરા ગામે આવેલા છે કે જ્યાં ઔરંગઝેબે પણ ઝૂકવું પડ્યું હતું. જુઓ મંદિરનો ઇતિહાસ અને મહિમા. નવસારીને અડીને આવેલ નેશનલ હાઈવે 8ના ગણેશવડ સિસોદરા ગામે 550 વર્ષ જૂનું મંદિરનો આવેલું છે અને આ મંદિરનો એક અનોખો ઇતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે. મુસ્લિમ સલ્તનતના રાજા ઔરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પાડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા સિસોદરા ગામના મંદિર પાસે રાજાનું સૈન્ય આવ્યું, પરંતુ ચમત્કારિક મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતાં ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી મંદિરને જમીન દાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા, જે ત્યારથી આજ દિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવા ચાકરી કરી રહ્યા છે. અંગારિકા ચોથના દિવસે અહીં ગણપતિ બાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે પણ દક્ષિણ ભારતમાંથી ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એક જમાનામાં જંગલનો વિસ્તાર ગણાતો આ વિસ્તાર વડલાઓથી શોભતો હતો. અનેક વડો અહીં હતા, જે શ્રીજી માટે મનગમતી જગ્યા બની જતા વડલામાં બાપાએ રહેઠાણ બનાવ્યું હતું. ઔરંગઝેબના આક્રમણ બાદ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાઓ વધી જતા ગણપતિ બાપા મનવંચિત ફળ આપનારા સાબિત થતા ગયા, જેના કારણે મહારાષ્ટ્રના ભક્તોની સંખ્યાઓ વધી ગઈ છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસે અહીં ગણેશ ભક્તોને લાડુ નો પ્રસાદ આપવામાં આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા નવસારી જિલ્લાના ગણેશવડ સિસોદરા ગામે ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો આવ્યો છે. અંગારિકા ચતુર્દશી ગણપતિ ચોથના દિવસે 10 દિવસ દરમિયાન બાફાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ત્યારે દક્ષિણ ગુજરાતના આસ્થાનું આ 550 વર્ષ જૂનું અને મંદિરનો ગણેશ મહિમાનો અપરંપાર છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી.